રેસીપી શીખવા માટે નિરાલી કિચન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો। હેલો ફ્રેન્ડ, લીલા શાકભાજી અને અલગ અલગ કઠોળને ભેગા કરી કોઈ વાનગી બનાવવી હોય તો કઈ વાનગી બનાવાય? તો તેવી એક વાનગી બનાવશો આજે નિરાલી કિચનમાં, જેનું નામ છે ચાપડી ઊંધિયું, જેને ચાપડી તાવો પણ કહે છે। ચાપડી તાવો બનાવવા માટે સૌપ્રથમ આપણે તાવો બનાવશું। તો તાવો બનાવવા માટે સૌપ્રથમ આપણે બધા કઠોળ બાફી લઈશું। તો અહીંયા મેં એક નાની વાટકી જેટલા ચણા છે, જેને મેં 6-8 કલાક પહેલા પલાળી દીધા હતા, તો એ આપણે એક કુકરમાં લઈ લઈશું। અહીંયા જે મઠ લીધા છે એને પણ મેં 6-8 કલાક સુધી પલાળીને લીધા છે, એડ કરી દઈશું। અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલા મગ લીધા છે એને મેં 5-6 કલાક પહેલા પલાળીને રાખ્યા છે, એ પણ આપણે આમાં એડ કરી દઈશું। તો અહીંયા મેં 3 પ્રકારના કઠોળ લીધા છે, જેને મેં 6-8 કલાક પલાળીને લીધા છે, અને એક નાની વાટકી જેટલા લીલા વટાણા છે, 2 ટીસ્પૂન જેટલી લીલી તુવેર અને 2 ટીસ્પૂન જેટલા લીલી ચોળી લીધી છે। તો હવે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને કઠોળ થોડું ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું। તો હવે બધું મિક્સ કરી દઈશું। તો હવે ઢાંકણ બંધ કરી અને 3 વિસલ થાય ત્યાં સુધી આપણે બધા કઠોળને બફાવા દઈશું। તો હવે આપણે એક બાઉલમાં બધા વેજીટેબલ લઈ લઈશું। તો અહીંયા મેં 1/2 બાઉલ જેટલા ફ્લાવર લીધા છે, તો અહીંયા મેં 1/2 બાઉલ વાલર પાપડી લીધી છે, 1/2 બાઉલ કોબી, 1/2 બાઉલ જેટલા મેં ટીંડોરા લીધા છે એને મેં એકદમ ઝીણા કટ કરી લીધા છે, અહીં 1/2 બાઉલ જેટલા ગુવાર છે એને પણ મેં એકદમ બારીક રીતે કટ કરી લીધો છે, એક નાની વાટકી જેટલી સુરતી પાપડી, એક નંગ શકરિયા જેને મેં એકદમ ઝીણું કટિંગ કરી લીધું છે, તો એક નાની વાટકી જેટલી દૂધી લેવાની છે, એક નંગ બટેટું એના પણ મેં કટિંગ કરી લીધું છે, એક નાની વાટકી જેટલો ગાજર અને એક નંગ રીંગણ લીધું છે એને પણ મેં કટ કરી લીધું છે। 8-10 પ્રકારના અલગ અલગ વેજીટેબલ લીધા છે, તો આને આપણે ધોઈ લઈશું પહેલા। તો હવે અહીંયા કુકરમાં થોડું પાણી લઈ લઈશું, તો અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે। હવે એની અંદર આપણે આ બધા વેજીટેબલ છે એડ કરી દઈશું, તો એ બધા વેજીટેબલ ડૂબે એટલું પાણી લેવાનું છે। તો હવે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને મિક્સ કરી દઈએ। હવે ઢાંકણ બંધ કરી અને 3 વિસલ થાય ત્યાં સુધી આપણે બધા વેજીટેબલને બાફી લઈશું। તૈયાર એક પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે, તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દઈશું અને રાઈને આપણે ક્રેકલ થવા દઈશું, 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈએ, થોડા મીઠા લીંબાના પાન, 2 નંગ સૂકા મરચાં, 1 તમાલપત્ર, 1 નંગ બાદિયા, 2 નંગ તજ અને 3-4 લવિંગ, બધી વસ્તુને આપણે સારી રીતે આ રીતના મિક્સ કરી લઈએ। હવે એની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું ક્રશ કરેલું લસણ એડ કરશું અને 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ। અહીંયા તાવામાં લસણનું પ્રમાણ સારું એવું હોય છે, એને સારી રીતે સાતલી લઈએ, તો 2 મિનિટ સુધી આ બધી વસ્તુને આપણે સારી રીતે સાતલી લઈશું। હવે એની અંદર 2-3 નંગ ઝીણા સમારેલા કાંદા લઈ લઈશું, 1/2 બાઉલ જેટલું ઝીણું સમારેલું લસણ, અહીંયા મેં 1 નંગ ઝીણો સમારેલો લીલો કાંદો લીધો છે એ પણ એડ કરી દઈએ। તો હવે બધી વસ્તુને મિક્સ કરી દઈએ। હવે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ। હવે 2 મિનિટ સુધી આ બધી વસ્તુને ચડવા દઈશું, બધી વસ્તુ એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો હવે એની અંદર આપણે થોડા મરી મસાલા એડ કરી દઈએ, તો 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અહીંયા મેં ધનહનનો ગરમ મસાલો યુઝ કર્યો છે, અને 1/2 ટીસ્પૂન જેટલો મેગી મસાલો લીધો છે। તો બધી વસ્તુને મિક્સ કરી દઈએ। અહીંયા તમે 10 લવિંગ બાદિયાને પણ ક્રશ કરીને એડ કરી શકો છો, 3 નંગ ટમેટાની મેં પ્યુરી બનાવી લીધી છે એ એડ કરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું। તો 2 મિનિટ સુધી આપણે આને ચડવા દઈશું। તો હવે આપણે એની અંદર જે કઠોળ બધા બાફ્યા હતા એ એડ કરી દઈશું અને અહીંયા આપણે જે બધા વેજીટેબલ બાફ્યા હતા એ એડ કરી દઈશું। તો આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું, તો અહીંયા આપણે જે વેજીટેબલ બધા બાફ્યા હતા એ પાણી છે એ જ મેં અહીંયા એડ કર્યું છે, અને જરૂર પડે તો આપણે વધારે પાણી એડ કરશું। હવે એક મિક્સરની મદદથી બધું મિક્સ કરી લેશું, તો હવે એમાં થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ, તો જે આમાં થોડું પાણીની જરૂર લાગે છે તો આપણે થોડું પાણી એડ કરી દઈશું। તો અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે,
અહીં તમે થિકનેસ તમારે જેવી રીતના ખાતા હોય એ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો। તો હવે આપણે 5-10 મિનિટ સુધી આને ઉકળવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા થિકનેસ આટલી રાખી છે, થોડી પતલું જ રાખવાની છે થિકનેસ। અને હવે આપણે થોડી વાર એને ઉકળવા દઈશું। તો હવે આપણે એકદમ સરસ રીતે આપણી તાવો છે ઉકળી ગયો છે, તેની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, 1 નંગ લીંબુનો રસ અને કોથમીર એડ કરી દઈએ અને બધી વસ્તુને મિક્સ કરી દઈએ। તો અહીં આપણો તાવો છે તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ચાપડી બનાવી લઈએ। ચાપડી બનાવવા માટે અહીંયા મેં 2 કપ જેટલો ભાખરીનો લોટ લીધો છે, એટલે કે ઘઉંનો કરકરો લોટ। હવે એમ આપણે 1 ટીસ્પૂન જેટલા તલ, 1 ટીસ્પૂન જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ અને આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરશું। 3-4 ટેબલસ્પૂન ઉપર અહીંયા આપણે તેલનું મોણ સારું એવું આપવાનું છે, મોટી પડતું મોણ આપવાનું છે। તો હવે બધી વસ્તુને આપણે હાથની મદદથી મિક્સ કરી લઈએ। તો એ તમે જોઈ શકો છો કે એકદમ મોટી પડતું મોણ થઈ ગયું છે। તો હવે આપણે એમાં ગરમ દૂધથી લોટ બાંધશું। અહીંયા મેં 1/4 કપ જેટલું દૂધ લીધું છે, તો એને આપણે મિક્સ કરી લઈશું અને અહીંયા મેં 1 કપ જેટલું ગરમ પાણી લીધું છે। અહીંયા આપણે થોડું હુંફાળા પાણી લેવાનું છે ને એનાથી લોટ બાંધવાનો છે, જેથી આપણી ચાપડી છે એકદમ સરસ બનશે। તો અહીંયા આપણે થોડો કઠણ લોટ બાંધવાનો છે, આપણે જે ભાખરીનો લોટ બાંધીએ એની કરતાં પણ થોડો કઠણ બાંધવાનો છે। થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધતા જશું। તો અહીંયા લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એની ચાપડી બનાવી લઈએ। તો અહીંયા આપણે આવી રીતના થોડોક લોટ લઈ લેશું અને એને આપણે રાઉન્ડ શેપમાં મુઠ્ઠી વાળી અને આવી રીતના રાઉન્ડ શેપમાં ફેરવતા જશું। જોઈ શકો છો કે આપણી ચાપડી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। તો આવી રીતે આપણે બધી ચાપડીને તૈયાર કરી લેશું। તો અહીંયા આપણી ચાપડી છે એ તૈયાર થઈ ગઈ છે, તો હવે એને આપણે તળી લઈએ। તો અહીંયા આપણું તેલ છે ગરમ થઈ ગયું છે, તો અહીંયા આપણે ફૂલ તેલ ઉપર તળવાની નથી, મીડિયમ તેલ આવે ત્યારે જ આપણે ચાપડીને એડ કરી દેવાની છે અંદર અને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ અત્યારે ચાપડીને તળવાની છે, જેથી એકદમ સરસ રીતે ચડી જાય અને અંદરથી કાચી નહીં રહે। તો આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સાવ સ્લો ગેસ ઉપર જ ચાપડીને તળવાની, તો આપણે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન ના થાય ત્યાં સુધી આપણે એક બાજુ તળી લઈશું। તો એક બાજુ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન થઈ ગઈ છે, તો આપણે ફેરવી લેશું અને બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચાપડીને તળી લઈએ। ચાપડીને તળવામાં થોડી વાર લાગશે, 2-5 મિનિટ લાગશે, કારણ કે એ આપણે ધીમા કેસે તળશું અને થોડી થીક હોય છે એટલે તળવામાં થોડી વાર લાગશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચાપડી એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે। તો હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગઈ છે સુપર ટેસ્ટી અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી ચાપડી તાવો। તો તમે જોઈ શકો છો કે આપણી ચાપડી તાવો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે। આ શિયાળાની ઋતુમાં એક વખત અચૂકથી બનાવજો અને આમાં આપણે બધા શાકભાજીનો યુઝ કરીએ છીએ જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે। આ રેસીપી પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે મળશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।